અગ્નિકાંડની ઘટના બાદ પણ રાજકોટ તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા 19 ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. 19 માંથી 17 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. ફાયર એનઓસી ન હોવા છતાં ગેમ ઝોન પર અત્યાર સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. ફન બ્લાસ્ટ ઇન્ફિનિટી સ્પોર્ટ્સમાં ફાયર એનઓસી નથી. કોસ્મોફ્લેક્સ રિલાયન્સ મોલ ગેમ ઝોનની અંદર એનઓસી નથી. વુપી ઉપરાંત જે ગેમ ઝોન છે એસબીઆઈ ગેમ ઝોન, તેમાં પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. મયુર સરવૈયા વધુ વિગતો સાથે જોડાયેલા છે. મયુર, આવી ઘટના બની ગઈ છે, આ દુર્ઘટના જેમાં 28 લોકોના ભોગ લેવાઈ ગયા અને હજી તંત્ર સુધરવાનું નામ નથી લેતું. 17 જે ગેમ ઝોન છે તેમાં ફાયર એનઓસી નથી, શું માહિતી છે? બિલકુલ કિન્નરી, જે દુર્ઘટના શનિવારે બની છે તે દુર્ઘટનામાં 28 લોકો જે છે તેમની જિંદગી જે છે તે આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગઈ છે. અગ્નિકાંડ નહીં પરંતુ હત્યાકાંડ છે અને કોર્પોરેશન તંત્ર ફાયર તંત્રના કારણે આ ઘટના બની છે. પરંતુ ગઈકાલે આ દુર્ઘટના બાદ ફાયરનું તંત્ર કદાચ છાગ્યું, પણ એની અંદર પણ ઘોર બેદરકારી સામે આવી છે. મોટો ઘટસ્ફોટ જે છે તે થયો છે. જે 19 જેટલા ગેમ ઝોન ચાલી રહ્યા છે અને 19 જેટલા ગેમ ઝોનની અંદર ફાયર તંત્ર જે છે તેમના દ્વારા ગઈકાલે ફાયર એનઓસીને લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે કે 19 માંથી માત્ર 2 જ એવા ગેમ ઝોન છે કે જેમની અંદર ફાયર એનઓસી છે. 17 જેટલા ગેમ ઝોન છે તેમની અંદર ફાયર એનઓસી નથી. તો અત્યાર સુધી આ બધા 2-3 વર્ષથી આ ફાયર એનઓસી વગરના ગેમ ઝોન ચાલી રહ્યા હતા. દુર્ઘટના બની પછી ફાયરનું તંત્ર જાગ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ફાયરના તંત્ર દ્વારા જો પહેલેથી જ આ પ્રકારનું સાવચેતી રાખવામાં આવ્યું હોત, પહેલેથી જ જો તપાસ કરવામાં આવી હોત તો કદાચ આ 28 જિંદગી જે અગ્નિ કાંડની અંદર હોમાઈ ગઈ છે તે ન બચી શક્યા હોત અને આજે એ લોકો આપણી સાથે હોત. સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે પણ જે 19 ગેમ ઝોનમાં જે તપાસ કરવામાં આવી, જે 17 ગેમ ઝોન છે તેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં નથી આવતું. નિયમોમાં જે છે તે તમને છેદ ઉદાડતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. ફાયરની ટીમ દ્વારા જયારે ગઈકાલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે એવી માહિતી સામે આવી કે એક પણ પ્રકારના એક્ઝિટ એન્ટ્રી ગોટમાં ફાયરની બોટલો છે, ફાયરની કોઈ પણ પ્રકારની જે સિસ્ટમો હોય છે તે રાખવામાં નથી આવીને માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ઇમરજન્સી એક્ઝિટ ગેટ જે છે તે રાખવામાં નથી આવ્યા. ઇમરજન્સી જો આ પ્રકારની થાય તો કોઈ પણ લોકોને બચાવી ન શકાય તેવી ઘટના જે છે તે અહીંયા જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રએ આ કાળા ચશ્મા પોતાની આંખ ઉપરથી પહેલા જ ઉતારી લીધા હોત તો આ ઘટના આજે ન બની હોત. ને દુર્ઘટના પછી હવે આ નરઘોડ તંત્ર જે છે તે કદાચ મૂક પ્રેક્ષક બનીને હવે જોઈ રહ્યું છે અને આવા તંત્રની સામે કાર્યવાહી થવી જોઈએ, આવા અધિકારીઓની સામે કાર્યવાહી થવી જોઈએ તે નિશ્ચિત છે. જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે.